امام زامن و سامین امام رضائے غریب دروازے شفا پر سلوات ہاں بڑے کپ کپ تھے کے ساتھ رحم اللہ من قرأ الفاتحة أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد على آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله ولتنظر نفس ما قدمت لغد واتقوا الله إن الله خبير بما تعملون آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وعلى محمد بار دیگر صلوات پڑھیں محمد وعلى محمد پر ایک اور صلوات پڑھیں محمد وعلى محمد پر بس نہیں بات تو نہیں ہاں بابت مجاب فقہ نامو کا احکام تینے آج دی چرچہ نے شروع کریے انے آجے ایوہ ایک یا بے مسئلہ نے بیان کروا چھے کہ جنی منے خاتری چھے بددائی نے انے جانکاری چھے واقفیت چھے انے لوکو جانے چھے تے چھتا کیا رہے کیا رہے ایوہ لگے کہ قوم نے اندر گھنا کھرا ایوہ پر ہوئی شکے کہ جے ایک تھی ودارے بھاشاو بولتا ہوئی مذہب نے اندر جے فتوانی دنیا چھے نا یہ بہت انڈی دنیا چھے دین نے اندر جے فتوانی دنیا چھے یہ بہت انڈی دنیا چھے یہ مارا جیوا خالی کھوکا نو کام نتھی دین نا معاملہ ماں مسئلہ نے جانوا انے بیان کروا انے سمجھاوا یہ لوگو نو کام چھے کہ جے لوگوں علم نا دریا ماں ڈوبے لاؤ ورسو نا ورسے نا بارا ماں لوگو منن کرے چھے શોધ કરે છે તલાશ કરે છે જિંદગીની કેટલી કલાકો અલ્લાહની રાહમાં એ લોકો અર્પણ કરે છે અને ત્યારે જઈને ફતવાઓની કિતાબ આપણી બારગામાં આવે જેમાં એક એક નહીં ત્રણ આગા સિસ્તાનીની કિતાબ છે ત્રણ ત્રણ વોલ્યુમ નહીં આપણે ના ગુજરાતીમાં કે અમારી આંગળી કાપી નાખું એક નહીં વીસે વીસ જે તમારામાંથી એક આ ત્રણે ત્રણ કિતાબ વાંચી હોય એક આંગળી નહીં વીસે વીસ કાપી નાખ્યું પણ તે છતાં ફતવાઓના મામલામાં મને વાત ખબર ન હોય તે છતાં હું ચર્ચાઓ કરતો હોઉં એટલે આજે નાનકડી ચોખોટ મને ફક્ત આપવી છે કે ભાઈ જે મામલો તને આવડતો હોય ને એમાં તું જબાન ચલાવ એમાં તું અમને શીખાડ અમે તારા ઇલ્મનું સ્વીકારી પણ જે વાત બીજા લોકોનું કામ છે એ કામની અંદર તું દખલ અંદાજી ન કર મસલો શું છે મસલો આસાન છે દુનિયાની અંદર અફવાઓ ચાલે છે દુનિયાની અંદર લોકોનું એ પણ ક્યારેક ક્યારેક કહેવું બની જાય કે દીન ઇસ્લામની અંદર જે છે ને નમાઝ જમાત ઓરતો માટે નથી તો આપણા આટલા હરમ છે
Jaude Jaud Masumin Ali Musalam Naji Haram Che Matine Pash to Tenakul Bakina Jenny Hu Haram Sam Juju Gan Kimna Haramu Mashallah Ta'ala Tamara Dilonian Darko Tej Adunyana Harek Masumona Haram Nabiona Mazar Hudana Uliyaona Jiaja Mazar Che Ibadi Tekane Ma Behno Namazi Jamat Mila Shirkat Karis Ne Paris Niander મને એમ થાય કે નમાઝ જમાત ઓર્તોની ના હોવી જોઈએ તે બે ચોપડી વાંચી બે મૌલાનાને સાંભળ્યા ને બે મૌલાનાની બે મજલિસને સાંભળી એટલે એ બે મૌલાના એક એક થઈ ને ઈ બે ચોપડી બે મજલિસ ને બે મૌલાનાની ફકત મજલિસ સાંભળીને જેટલા ફતવાઓ હતા એ બધાયને તે હજમ કરી લીધા તને ક્યાંથી સમજવામાં આવ્યું આપણે ત્યાં પર થાય છે મા બહેનો નમાઝ જમાત મા બહેનોની નમાઝ જમાત જે છે એની શરૂઆતની અગર તારીખ એના ઉપર આજ મજલિસ ખતમ થઈ જશે નમાઝ જમાતની અંદર પહેલી હસ્તી શિરકત કરવાવાળી કોઈ હોય નથી કોણ હતું કેમ તમને ખબર છે બીબી ખદીજા હતા બીબી ખદીજા કોઈ સિંગડાવાળા હતા ઓરત હતા મર્દ નહોતા પહેલી નમાઝ જમાત બીબી ખદીજા મૌલાએ કાયનાત કહે છે કે રસૂલે ખુદાના જમાનામાં હવે હું કેમ કરીને તમને સમજાવું તો આગળ સિસ્તાની પાસે ફતવો લ્યાવો નાખો અરબીમાં આશે તમને ભરોસો આવે ઠીક પણ ઉપર જોજો ઉપરનું કાઢી નાખ્યું તમે સિસ્તાની કાઢી નાખ્યું છે આગળ સવાલ કરવામાં આવ્યો છે હલ તો એ દુના સલાતુલ મરઆ જમા તમે ઔરત નમાઝ જમાતને અદા કરે મસ્જિદોની અંદર ખલફર રિજાલ લોકો મર્દોના પાછળ અગર એનાથી ને મા બહેનોની ઇજ્જતમાં કંઈ કમી ન આવતી હોય અને એના હિજાબ પડદા પોશીની અંદર એ પાબંદ હોય તો કંઈ વાંધો આખો તરજુમો ઉપર તમને બધું આવડે તમને આવે મારા કરતાં વધારે જાણ જવાબ યુસ્તાહબ ઇશ્તિરાકુલ મરઆ જમાત મુસ્લિમ ઔરત માટે મુસ્તહબ છે કે નમાઝ જમાત જે મુસલમાનોની હોય એમાં શિરકત કરે અને નીચે તરજુમો ખપતો હોય તો ઘરે જઈને કોકને અરબી આવડતી હોય એના પાસે કરાવજો મૌલાએ કાયના ત્યાં નીચે કહે છે કે રસૂલના જમાનામાં ઔરતો નમાઝ જમાત ની અંદર એટલી આવતી હતી કે એટલી ભીડ થઈ જતી હતી કે ઓરતો માથું નોતી ઉપાડી શકતી ત્યાં સુધી કે મર્દો પોતાના પેલે માથા ઉપાડી લે સજદામાંથી ઓરતોને ખબર પડે કે ઊભું થવાનું છે ત્યારે અમે આ બહેનો પોતાને સરોને સજદામાંથી ઉપાડ પણ આ તો ચીનવા બોલી કહેવાય આપણા માટે ના એના પછી જે આવે છે એ ચીનવા બોલી જ છે પણ અમુકનો સાથ મને મળશે એ કઈ બોલી હશે ગુજરાતી એક સરવાત પડે મજવાળી મત પર નાખો આને સમજાવવા માટે 20 થી 15 25 મિનિટ ખપે હું ફક્ત એક યા બે વાર વાંચીશ ભાર આપી આપી તને જે સમજવાનું છે ને મુસલમાની સમજી જાજે કે ફતવાના મામલામાં ક્યારે જબાનને આગળ ન ચલાવું જે પૂછવા પહેલા આવાસિસ્તાન મસલાનો રકમ 1489 અગર મામુમમાં એક જ પુરુષ હોય એટલે પાછળ પડવા વાળો અગર મામુમમાં એક જ પુરુષ હોય તો મુસ્તહબ છે કે ઇમામની જમણી બાજુએ ઊભો રહે આવા બસાયેલ ભયાન ઇનત કરવા મને જે કામનું છે એને તમે સાંભળજો અને જો મામુમ એક જ સ્ત્રી હોય હા એમ હોય આગળ તમારે કઈ ભૂલ નથી થતી અગર પાછળ નમાઝ પડવા વાળી વ્યક્તિ એ ફક્ત એક જ બાયડી હોય તો થાય ત્યારે હોય ને અગર મામુમ એક જ સ્ત્રી હોય તો તેના માટે પણ મુસ્તહબ છે કે જમણી બાજુએ ઊભી રહે પણ ઇમામથી સહેજ પાછળ રહે આગળ મસાઈલ નથી આવડતા મને આવડે છે આગળ ખતમ નથી પણ ઇમામથી સહેજ પાછળ રહે એવી રીતે કે કમમાં કમ સજદાની હાલતમાં એની સજદાની જગ્યા ઇમામના ગોઠણના હારોહારમાં હોય
આબધી મને ઈ નથી સમજાવું, મને નમાઝ જમાત ઔરતોની વાત કરવી છે. ઈ નીચે અગર મામુમમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય, હા એમે હોય વળી મિક્સ ગેધરિંગ, આવું હોય વળી એક જ ઓરત હોય પડવા વાળી ને એક જ હોય મર્દ પડવા વાળો, ક્યાંથી મેલાંશ થાય? આગાસિસ્તાની જો મેલાંશ થાય, પણ માર્યા મેલાંશ ના થાય. કેમ? મને ફતવા વધારે આવડે છે આગા કરતા. આગર મામૂમ એક પુરુષ અને એક સ્ત્રી હોય, અથવા એક પુરુષ અને ઘણી સ્ત્રી હોય, એમ હોય થઈ શકે? એમ ભૂલ નથી થતી આગા નીકળે. મારું મુલ્લા અસગરે કદાચ ભૂલ કરી હોય તરજુમામાં, આ તરજુમો મારું મુલ્લા અસગરનો છે, ખુદાને જન્નતમાં આલી દરજો ઇનાયત કરે ઇન્શાઅલ્લાહ તઆલા. તો મામૂમ પુરુષ અને ઘણી સ્ત્રી હોય તો મુસ્તહબ છે કે પુરુષ ઇમામની જમણી તરફ ઉભો રહે અને એક યા બાદનો એના પછીનો ભાઈ એથી વધુ સ્ત્રીઓ ઇમામની પાછળ ઉભી રહે. અને જો ઘણા પુરુષો હોય અને સાથે એક યા વધુ સ્ત્રીઓ હોય તો મુસ્તહબ છે, જાયઝ નહીં, મુસ્તહબ છે કે પુરુષો ઇમામની પાછળ ઉભા રહે અને સ્ત્રીઓ પુરુષોની પાછળ ઉભી. પણ આ તો વાંધો નહીં, મુશ્કેલ વાં છે એના પછી છે ને. એ ભાઈ તને કોઈ કહે છે કે તું ઓરતમાં જઈને નમાઝ પઢ, કેમ તને ખૂચે? વળી આગાની ભૂલ થઈ છે. મસલો 1490 મિન કચ્છ. અગર ઇમામ અને મામૂ બંને સ્ત્રી હોય, નમાઝ પડવા વારી હોય, નમાઝ પડાવવા વારી હોય, પડવા વારી હોય ને પડાવવા વારી હોય, એટલે મર્દ ના હોય. અગર ઇમામ અને મામૂ બંને સ્ત્રીઓ હોય તો અહવતે વાજિબ છે કે બંને એક જ હરોળમાં ઉભી રહે અને ઇમામ બીજી સ્ત્રીઓની આગળ ન ઉભી રહે. ના સમજાવું કીધું? મેં કીધું ને ચિન્નવામાં છે ગુજરાતી. મા બહેનોની નમાઝ જમાત જ્યારે કાયમ કરવામાં આવે તો જે નમાઝ પડાવવા વાળી હોય એ જ લાઈનમાં ઉભી રહીએ કે જ્યાં બીજી ઓરતો ઉભી હોય. આપણી નમાઝ જમાત જ્યારે થાય તો બહારથી કોઈ દાખલ થાય તો બધાને ખબર પડે કે કોણ પડાવી રહ્યો છે. મા બહેનો માટે આવવાનો ફતવો, બધાનો ફતવો એ જ કે મા બહેનો જ્યારે નમાઝ જમાત પડે અને પડાવે તો એ લોકોની અંદર જે પડાવવા વાળી હોય એ જ લાઈનમાં ઉભી રહે. કેમ? ઘણા છે કારણો, પણ આ જયારે હું જોઉં તો આપણી હજી થાય ને બધા થોડા થોડા ડગ ડગ, ત્યારે ખબર પડે કે કઈ કારણસર આ ફતવો આમ છે. હું બહારથી આવું ને મને શેખ મોહી સાથે બનતું ના હોય તો આપણે જરાક દર ગુજર કરી જવાનું. મા બેન હું એના પાછળ ના પડું. કેમ? મારા વહુને આમ બોલી દીધું, મારી દીકરીને ખીજાણી હતી ભર મજલિસમાં શુટ શુટ કર્યું, તો એનાથી એની અદાલત કઈ તૂટી જાય. એટલે કહ્યું ઔરતોમાં જે નમાઝ પડાવે ને એ આવવા વાળાને ખબર ના પડે કોણ પડાવે છે, આવી નમાઝ જમાતમાં સામેલ થઈ જા. આપણે જાત માટે જમા થયા છે કે જેનાથી મને ઘણા સબકો દેવાના હતા, પણ શું કરીએ, મસાયલે પણ ક્યારે ક્યારે બયાન કરવા જોઈએ જેથી કરીને યાદી તાજા થાય. આઠમા ઇમામની સીરતની અંદર ઘણા વાકયાત છે, પણ આઠમા ઇમામનો એક એવો વાક્યો છે જે તમારા બધાનો જાણીતો છે, અવારનવાર સાંભળેલો. આઠમા ઇમામ અલી સલામની ફઝીલતના સંજોગે આ વાક્યાતને સાંભળેલા. પરવર્દિગારે આલમે આપણે બધાને એક જવાબદારી સોંપેલી છે અને જવાબદારીનો હલ આઠમા ઇમામ જે કહીને ગયા છે ને એની અંદર આપણને નજરે તરે છે. જવાબદારી ખુદાએ કઈ સોંપી છે?
Irshad thayu koin bismillahir rahmanir rahim. Surah Hash, Quran al-Majid no ogar sayat no surah to nishan se addar 59. Khudai koin bismillahir rahmanir rahim. Ya ayyuhal ladhina amanu taqullah. Ay iman lava varao. Khuda na taqwa ne ikhtiyar karo, khuda no bhai rakho. Wal tanzur nafsum ma qaddamat li ghad. Har ek nafs ni jawabdari che ke in tapas kare kal mate shu tayar kare. Ayat na kat jobra. وَاتَّقُوا اللَّهَ نَا تَقْوَانِ اِخْتِيَارِ كَرُو إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ خَرِكَ بِلَا سَنْكُوچ عَوَشْيَ خُدَوَنْدِ كَرِيم تَمُو جَيْجِ کَامَ نِي کَارِيَ كَرُو چُنَ اینا تینے با خبر سے انہیں خبر سے تمہارا کام کیوا چھے آ آیت اوپر اپنے نظر کریے نا تو جارے خدا اے کہیو وَلْتَنْدُرْ نَفْسٌ ہر ایک نفس نی جواب داری چھے کہ جوئے કે કાલ માટે શું તૈયારી કરેલી છે તૈયારી કેમ કરવી પહેલો જવાબ ખુદા જાણે તમે શું કરો છો માલુમ પડ્યું તૈયારી કરવા માટે અમલ જબાનની વાત નહીં તૈયારી આ કરવાની છે અમલ ક્યાં અમલ હમણાં આવશે અમલ તૈયારી માટે અમલ પણ અજબ છે કુરાન મજીદ ત્યાં વાહિદ આયત છે જે એક જ આયતમાં ખુદા તકવાનો હુકમ બે વાર કરે ايتو پرجو جو بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اتقوا الله ولتنظر نفس ما قدمت لغد واتقوا بے تقوا نا وچما بے تقوا نا حکم نا وچما خدا دے کریم شو کہے چھے ولتنظر نفس ما قدمت لغد پہلو حکم آبیو اتقوا الله ہر پہلو પછી છે વલતંતુ નફસુમાં કદ્દમત લગત નફસ જોઈ લે કાલ માટે શું તૈયારી કરી પાછું આવ્યું વત્તકુલ્લાહ ખુદાથી ડરતા રહો એના ભયને અખ્તિયાર કરો પરેશગારી અલ્લાહ સુબહાન તઆલાને પ્રાપ્ત કરીએ અજીબ છે બે તકવાના વચમાં ખુદાએ કહ્યું કાલ લીતે શું તૈયારી કરી માલુમ પડે છે કે બંદાની અંદર તકવા આવવાની એક નિશાની એ હોઈ શકે છે કે જ્યારે ખુદાની તકવા બંદો પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે અને તકવાને હાસિલ કરવા બાદ કાલની શું શું તૈયારી કરવાની છે એના બારામાં ચિંતા મનન વ્યાધિ કોશિશ મહેનત કરે છે પછી શું આવ્યું પાછું વત્તકુલ્લાહ ખુદાથી ડરો માલુમ પડે છે કે પહેલે ખુદાએ તકવાનો હુકમ આપ્યો મહેનત કરવા બાદ પાછો તકવાનો હુકમ આપ્યો યાને ખુદાએ બતાવી દીધું કે આ મુસલમાન તારી અંદર તકવાની નિશાની વગર તને જોવી છે તો એક નિશાની અહીંયા તને મળી જશે તું જોઈ લે તું કાલની કઈ તૈયારી કરસ કે નહીં તો ઇન્શાલ્લાહ તું મુત્તક આપણે કરીએ છીએ કે નથી કરતા કાલની તૈયારી બધે કરીએ છીએ જો અમુક જણા તસ્બી લઈને બેઠા છે મારી કોણે માશાઅલ્લાહ તાલા તમે બધે મજલિસોમાં આવ્યા છો નમાઝ જમાતમાં આપણે બધે શિરકત કરીએ છીએ હજ્જો ઝિયારતમાં આપણે જઈએ છીએ હોમ્સની અદાયગી કરીએ છીએ આ જેને જરૂર હોય એની અંદર સહાય મદદ આપણે કરીએ બધાય પોત પોતાની તૈયારી જેટલી થાય એટલી કરે છે કે કાલનું ભાતું હું તૈયાર કરું કેમ કાલનું ભાતું કારણ કે ખુદાવંદે કરીને જ્યારે કહ્યું વલતંદુર નફસુન હર એક નફસ તપાસ કરી લે કાલ કેમ એમ નહીં કીધું ખુદા હરેક ઇન્સાન કેમ હરેક મર્દ નહીં કીધું કેમ હરેક ઓરત નહીં કીધું કેમ એમ નહીં કીધું પૂરી ઇન્સાનિયત ને કાલની તૈયારી કરી વલતંતુ નફ્સ મુકદ્દમ હરેક નફ્સ કે કુરાનમાં નજર કરે ને તો ખુદાએ આ નફ્સ માટે એવી વાતો કરેલી છે કે જે આપણને નથી ગમતી પણ ન છૂટકે ગમાડવી પડશે એ કઈ વાત છે નફ્સ સાથે જોડેલી ત્રણે આયતો મને આવડે છે તમને પણ આવડે છે પણ યાદ ન કરો પહેલી સૂરે આલ ઇમરાનની 185 ની આયત છે કહે બિસ્મિલ્લાહ રહેમાન રહીમ કુલ્લુ નફસિન હા ઓલું બધું જરૂર નથી પડવું તરજુમો પડી દઉં કુલ્લુ નફસિન દાયકતુલ મોત હરેક નફ્સને મોતની મજા ચાખવાની છે તમને તમારું અજ્ર દેવામાં આવશે ફમન ઝુહઝી અની ઝુહઝી અરબી ફમન ઝુહઝી અની નાર જે પોતાને જહન્નમ યાગથી બચાવી લીધો એને હકીકતમાં સારામાં સારી કામયાબી ફૌઝન અદીમાં એને મળી ગયું એ જ્યાં જે છે
કામયાબ થઈ ગયો. એના પછી બીજો સૂરો આવે છે, સૂર્ય અંબિયાની 35મી આયત. એ કેમ શરૂ થઈ છે? બિસ્મિલ્લાહ રહમાન રહીમ, કુલ્લુ નફસિન ઝાયકતુલ મૌત. પાછું જઈ હરેક નફસને મોતની મજા ચાખવાની છે. અમો તમારો ઇમ્તિહાન ગૈર અને શરતી ફિતના, અમારો તમારો ઇમ્તિહાન સારી વસ્તુથી પણ કરશો, ખરાબ વસ્તુથી પણ કરશો, અને પાછા તમે અમારી તરફ આવવાના. બસ હવે ખુદા બે. હજી એક વાર સૂર્ય અનકબૂત 57 હરેક નફસને મોતની મજા. માલુમ પડ્યું કે નફસ સાથે ખુદાએ મોત ને જોડ્યું છે, એટલે ખુદાએ ત્યાં પણ કહ્યું વલ તંદુર કેવી છે. અમલ બહુ ઘણા છે, પણ આઠમા માં ઇમામ રઝા અલયહિસ સલામ આ તૈયારી આપણને બતાવી રહ્યા છે. આઠમા ઇમામ જયારે નિશાપુર આવ્યા ને, તો લોકોએ માંગણી કરેલી હતી ને કે કઈક બયાન કરો, તમને બધાને આવડતું હશે, બધાને આ રિવાયત આવડતું હશે. આઠમા ઇમામે બયાન કર્યું. આ એવી હદીસ છે કે જે સિલસિલતુલ ઝહબિયા છે, કે જેની સાંકળ જે છે ને સોનાની કહેવાય. કેમ? કારણ કે આઠમા ઇમામ કીધું આ મને મારા બાબાએ, એમના 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 ભાઈએ, એમના બાબાએ, એમના રસૂલ જિબ્રાઇલ, એકો એક આ રિવાયતના રાવી માસૂમ, એકો એક, ક્યાંય ખલલ નહીં, ક્યાંય ખોટ નહીં. ખુદા શું આઠમા ઇમામે કહ્યું? ખુદાએ કહ્યું કલિમતુલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ હુસ્સુ. સાંભળેલી વાત છે મારાથી ને, લા ઇલાહ ઇલ્લલ્લાહ નો જે બોલ છે હસની, એ મારો કિલો છે, મારો મહેલ છે. અમન દખલા હસની અમન અઝાબી, જે મારા ઘરની અંદર કિલ્લાની અંદર દાખલ થઈ ગયો, એ મારા અઝાબથી ને મુક્ત થઈ ગયો, બચી ગયો, નજાત પામી ગયો. જેની જિંદગીમાં લા ઇલાહ ઇલ્લલ્લાહ આવી, આપણા બધાની જિંદગીમાં છે કે નહીં? સવારથી સાંજ છે, તશહુદમાં અશહદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ, અઝાનમાં અશહદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ, ઇકામામાં અશહદુ અલ્લા, જ્યાં જાય ત્યાં સુવા પહેલા કલમો લા ઇલાહ, બધી ઠેકાણે અઝાન મહતરમ આ લા ઇલાહ ઇલ્લલ્લાહ મારું તમારું જે છે, એ આપણને ક્યાં યાદ અપાવવામાં આવ્યું? કબ્રસ્તાન કેટલી ફેર કોઈને ખ્યાલ છે? 10 ફેર. કેટલી ફેરે? 10 ફેર. સાંભળશો આ દુઆ આપણા સુધી મૌલાએ કાયના તાલીબ નબી તાલીબ અલી સલામ. ધ્યાનપૂર્વક સાંભળજો. કબ્રસ્તાનની અંદર દાખલ થા મુસલમાન, કબર ઉપર નજર કરવાની સાથે કહેવા લાગે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અસ્સલામુ અલા અહલિ લા ઇલાહ ઇલ્લલ્લાહ, એક મિન અહલિ લા ઇલાહ ઇલ્લલ્લાહ, બે યા અહલ લા ઇલાહ ઇલ્લલ્લાહ, ત્રણ بحق لا إله إلا الله, چار كيف وجدتم قول لا إله إلا الله, پانچ من لا إله إلا الله, چھ يا لا إله إلا الله, سات
بحق لا إله إلا الله. آت اغفر لمن قال لا إله إلا الله. نو واحشرنا في زمرة من قال لا إله إلا الله محمد رسول الله علي ولي الله. مسلمان قبرستان جارے جا تو آ مرداو ساتھ تنے عام وات کروانی چھے پر ہوں تو وہاں جاؤ تختی اوپر لکھیلو پڑھی لو نا کیارے کیارے ترجمو پر پڑھی لو پر آج اپنے گجراتی میں ترجمو کریے تو کداچ کائیں دل نی اندر اثر تھا کہ ہوں شوں بولوں چھو وہاں جائے انے پچھی وچار کروں કે આજે બોલી રહ્યો છો એમાં મારા માટે આઠમા ઇમામે શું સબક આપ્યો છે. પહેલું બિસ્મિલ્લાહ રહેમાન રહીમ બાદ અસલામુ અલા અહલી લા ઇલાહા ઇલ્લલ્લાહ. સલામ થાય એ લોકો ઉપર કે જે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવા વાળા હતા. એટલે તો આપણી કબ્રસ્તાનમાં હોય ને, અહીંયા આ રસ્તામાં જેટલી કબ્રસ્તાન આવે છે ત્યાં જઈને એમ પડીએ છીએ આપણે, નહીં આપણી કબ્રસ્તાનમાં જ્યાં મુસલમાનો સુપુર્દે ખાક થયા હોય ત્યાં આપણે શું કહીએ, અસલામુ અલા અહલેલા. સલામ થાય એના ઉપર કે જે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવા વાળા હતા. મિન અહલેલા ઇલાહા ઇલ્લલ્લાહ, આ સલામ થઈ રહ્યા છે એના તરફથી ને કે જે એ લોકો પણ લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવા વાળા છે. તમે પણ લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવા વાળા હૈ લાગે, અમે આવ્યા છે, અમે પણ ઈ જ કહીએ છે. મીન સલામ મોકલીશ, મીન અહલે લા ઇલાહા ઇલ્લલ્લાહ, યા અહલે લા ઇલાહા ઇલ્લલ્લાહ, ઇલાહા ઇલ્લલ્લાહ કહેવા વાળાઓ, બે હક્કે લા ઇલાહા ઇલ્લલ્લાહ તમને વાસ્તો આપીને પૂછીએ છીએ. અમે એનો વાસ્તો આપ્યો, અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ નથી કોઈ ખુદા સિવાય અલ્લાહ, એનો વાસ્તો તમને આપ્યો. પાછો તરજમો કરું, સલામ થાય લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવા વાળા ઉપર, લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવા વાળા તરફથી, અહીં લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવા વાળાઓ તમને લા ઇલાહા ઇલ્લલ્લાહ નો વાસ્તો આપીને, કૈફ વજદ તુમ કૌલ લા ઇલાહા, તમને લા ઇલાહા ઇલ્લલ્લાહ કેવું નીવડ્યું, કેવું લાગ્યું વાંગ્યા ત્યારે, સાચું ખોટું થોડું ઘણું સાચું થોડું ઘણું અડધું પડધું સાચું, કઈ ફવજ હતું, કેમ લાગ્યું તમને. મિન અહલે લા ઇલાહા ઇલ્લલ્લાહ, અગર આ જુમલાને સાથે જો નાખી દે ને, કૈફ વજદતુમ કૌલ લા ઇલાહા ઇલ્લલ્લાહ મિન લા ઇલાહા ઇલ્લલ્લાહ, તમને લા ઇલાહા ઇલ્લલ્લાહ કેવું લાગ્યું, એના કરતા કે લા ઇલાહા ઇલ્લલ્લાહ કે નથી કોઈ ખુદા સિવાય અલ્લાહ, માલૂમ પડે છે કે તમે જે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેતા હતા એ અલગ છે, ને વા જે લા ઇલાહા ઇલ્લલ્લાહ ની જરૂર છે એ અલગ છે. તમે જે લા ઇલાહા ઇલ્લલ્લાહ આ બેને સાથે નાખે, પણ જો અલગ નાખે ને વચમાં જો વિરગ્યુલ નાખે ના તો તરજુમો આમ થાય, કૈફ વજદતુમ કૌલ લા ઇલાહા, તમને નથી કોઈ ખુદા સિવાય અલ્લાહ કેવું લાગ્યું. મિન લા ઇલાહા ઇલ્લલ્લાહ યા લા ઇલાહા ઇલ્લલ્લાહ બે હક લા ઇલાહા ઇલ્લલ્લાહ, અમે સવાલ કરે છે એ ખુદા થી ને કે જે ના સિવાય બીજો કોઈ રબ નથી. મિન લા ઇલાહા એ નથી, યા લા ઇલાહા ઇલ્લલ્લાહ એ ખુદા તારા સિવાય બીજો કોઈ ઇલાહ નથી, તારાથી પૂછીએ છીએ, વાસ્તો આપીએ છીએ કે તું એક છો, બે હક ઇલાહ ઇલાહ એ ગફર લેમન કાલ અલ્લાહ, ખુદાયા તું માફ કરી દે એને કે જે લા ઇલાહ ઇલ્લલ્લાહ કહે છે. કેની વાત કરી, બે આ લોકો પણ કેવા વાળા હતા, આપણે આવ્યા આપણે પણ એ જ કેવા વાળા છે, એક માફ કરી.
دي لا إله إلا الله يا رب. واحشرنا في زمرة من قال لا إله. تو امنے جی لا الہ الا اللہ کیوا وڑون اینا ساتھ اوبو کر رسول نی گواہی دیوا وڑون اینا ساتھ اوبو کر علی دی ولایت نے مانوا وڑا ہوئے نے اینا ساتھ اوبو کر ایک صلوات پڑھی محمد دی والے محمد پر اللہ اکبر یعنی مسلمان لا الہ الا اللہ اگر آتما امام بتاویو یہاں سوچی کہ خدا یہ کہیو لا الہ الا اللہ مارو حسن چھے مارو کلو چھے شمو شتو خو سلوی کی پینیت ایسا ایسو اپنے تو بچی گیا نہیں بچی گیا نا اتلی آتما امام کی دو گیا جی پیتو نہ تھی كلمة لا إله إلا الله حسني خداي قلت فمن دخل حسني أمن من عذاب جي مارا حسنا يندر داخل في غيو إمار عذاب تي نجاة پامي غيو حديث پوري نتي تيات ممام اگر ودياني غيو بشرطها وشروطها وأنا من شروطها بچي گيا تمي بشرط પણ શરતની સાથે અને શરતોની અંદર હું પણ શરત છું આઠમામાં બિશરતે હા વ શુરૂતે હા વ અના મિન શુરૂતે હા એની શરતોની સાથે બહુમતીએ ઓ પ્લુરિયલ અવેક સે કન્ડિશન ઓ પ્લુરિયલ એ જન ફે પાર્ટી દે સે કન્ડિશન હું ઈ કન્ડિશન્સ ના ભાગ છું એટલે એકની જ વાત નથી એક થી વધારે ની વાત છે શું બતાવી રહ્યા છે કબ્રસ્તાને જઈને આપણે જાણી લીધું કે તૈયારી શું કરવાની છે લા ઇલાહા ઇલ્લલ્લાહ એવું ખપશે કે જેમાં કામ આવી જાય ને નજાત મળી જાય પણ એકલું લા ઇલાહા ઇલ્લલ્લાહ નહીં એના સાથે કંઈક બીજું ખપશે એ શું હશે આઠમા ઇમામે કહ્યું بشرطها وشروطها وانا من شروطها اتم امام ني زمانا ني વાત કરી આપણે તો રસૂલ ના જમાના થી ને اتم امام ની વાત થઈ ગઈ છે આજે દુનિયા ની અંદર ચર્ચાઓ ચાલે કેમ ખબર પડે કે ઇમામ 12 11 માં ઊભા રહી જાય તો ના થાય અમે ઊભા તો રહી ગયા છે 11 માં 12 માં તો ગાયબ છે અલ્લાહ તઆલા ફરજ 11 કરે તો શું થાય કઈ ના થાય રિવાયતો બહુ ઘણી છે ઇમામતના બારામાં બહુ મજલિસ આજે તૈયાર કરતો કે ત્રણ ત્રણ કરીએ ટાઈમે આપણો ઓછો જાય ત્રણ રિવાયતો આપણી કિતાબમાંથી પડી છે અને પછી મુસલમાન તું જે ઇમામત ઉપર શક નાખે છે ને કે ઇમામતની વાતો તને ગળેથી નથી ઉતરતી ને તો મુસલમાન જે તારા ભાઈઓ છે ને ભાઈઓ મુસલમાન એને ત્યાં પણ આ જ છે અને હું તો કહું છું કે આજે એક એવી આયત પડવી છે કે ખોજા શિયા ઇસ્નાશ્રીના મગજમાંથી ને નીકળશે જ નહીં કે ઇમામ 12 છે એટલે 12 છે કુરાનની સાફ આયત છે કે ઇમામ 12 છે એટલે 12 છે રિવાયતોથી શરૂ કરીએ પહેલી રિવાયત જામેઉલ અખબારની અંદર છે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ આપે અર્શાસ્ત્રોએ કહ્યું અલ અઈમતો મિન બાદી 12 જામેલ અખબાર કિતાબ ઇમામો મારા પછી એમની ગણતરી 12 ની છે અવ્વલહુમ અલી વ રાબેહુમ અલી વ સામિનહુમ અલી વ આશિરહુમ અલી વ આખિરહુમ મહદી મારા પછી ઇમામો 12 રસૂલના જીવનમાં આપણી કિતાબની વાત થઈ છે જી મારા પછી ઇમામોની સંખ્યા 12 ની હશે એમાંનો પહેલો અલી હશે
جو تو علی ہشے آٹھ مو علی ہشے دس مو علی ہشے انے چھلو مہدی عجل اللہ تعالی فرجہ الشریف ایک بیجی کتاب کفایت النص ابو ذر غفاری فوسو کتلو سے بیان کروان ابو ذر غفاری بیٹھا سے رسول کریم پاسے جا پیشنگوئی نے سامری ریا سے تو ابو ذر ہمت ہوں کہو چو ہمت کرنے نے پوچھی گی تو کہو یا رسول اللہ کم الائمہ بعد تمہارا پاسے کتلا امام ہو ابو ذر پوچھو رسول خدا کتاب لو حبابو حبالو کفایت النص کفایت السنن فی النص تمہارا پچھے کتنا امام چھو رسول خدا جواب آپ کہوں کا عدد نقباء بنی اسرائیل بنی اسرائیل نا جی سردارو ہوشے نا اتلا جاشے કેટલી થઈ બે આજે જેની શહાદત માટે આપણે જમા થયા છે કિતાબ ઉયુન અખબાર રદા એ કયું પુષ્કળ છે મેં એવી ગોઈતી છે કે જે આપણને યાદ રહી જાય આજે આઠમા ઇમામની શહાદત છે એમના નામની કિતાબ જે છે એમાંથી ઉયુન અખબાર રદા એમની અંદર રસૂલ કરીમે કહ્યું ખુલફાઉ બાદી મારા ખલીફાઓ મારા પછી કેટલા છે 12 છે કઈદતે નુકબા ઇબની ઇસ્રાઈલ એટલા જ છે જેટલા બની ઇસ્રાઈલના સરદારોની સંખ્યા આ કેની કિતાબ આપણી આપણા ભાઈઓને ત્યાં જોવના તો એ લોકોની કિતાબમાં પણ આમ જ રસૂલે ખુદાને એક જલીલુલ કદર સહાબી છે એનું નામ તમે આમ વટાઈ જશે થોડું ઘણું જે તારીખને વાંચતો એને ખબર પડે કે આ કોણ કેની વાત થઈ રહી છે રસૂલ કરીમના એક જલીલ કદ સાહેબનું નામ છે અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ નામ સાંભળ્યું છે બદલી સુધી એટલા પરેઝગાર એટલા ભરોસાને પાત્ર રસૂલે ખુદાના પણ આપણે એનું ના સાંભળ્યું એટલે ભયા લોકોએ આવીને અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદને પૂછ્યું કે અબ્દુલ્લાહ તમે રસૂલે ખુદા સાથે બહુ રહ્યા કે તમે કોઈ દી એ લોકોની કિતાબ કિતાબનો હવાલો દીધો મેં નથી દીધો મસ્દદ અહમદ ઇબ્ન હંબલ હંબલ અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદને પૂછ્યું તમે રસૂલ ખુદા સાથે બહુ રહ્યા છો તમે ક્યારે ને પૂછ્યું કે એના પછી કેટલા ખલીફાઓ થશે તો અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદે કહ્યું કાલ કાલ અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદે કહ્યું કે રસૂલ ખુદાએ કહ્યું કે આદદ ઇબ્જબા નુકબા બની ઇસ્રાઈલ બની ઇસ્રાઈલના જેટલા સરદારો હતા ને એટલા જ પણ મેં કહ્યું અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ તો આપણને બહુ ના ઓળખ એક આપણા ભાઈ ત્યાં ચમકતો સિતારો છે ને એનું નામ આપણે લઈએ ને તો આપણે એમ થાય કે ભાઈ આની રિવાયત છે આ એ પણ આમ દુનિયાની અંદર કહીને ગયો છે કિતાબનો હવાલો સુનને અબી દાઉદ રાવી કોણ છે અબુ હુરેરા અબુ હુરેરા રિવાયત કરે છે કાલ રસૂલુલ્લાહ અહલુ બૈતી અત્રતી વલહની વદમી અબુ હુરેરા કહે છે સુનન અબી દાઉદ આપણા ભાઈઓની કિતાબ રસૂલે ખુદા કહી રહ્યા છે એ લોકો મારી અહેલે બેત જી છે ને એ કઈ છે એત્રતી જે મારી નસલ છે મારી ઝુરિયત છે મારી વંશ છે ને એ છે મારી અહેલે બેત વલહમી મારું ગોશ્ત છે લોકો વદમી મારું ખૂન છે મારું લોહી છે હુમુલ અઈમ્મા મિન બાદી એ લોકો ઇમામ હશે મારા પછી ઇમામનો શબ્દ અબુ હુરેરા પાસે હુમુલ અઈમ્મા મિન બાદી કઅદદે નુકબા બની ઇસ્રાઈલ એટલા જ હશે જેટલા બની ઇસ્રાઈલના સરદારો
કેટલી થઈ ભાઈ? બે થઈ ભાઈ, આપણી ત્રણ ને ભાઈઓની બે. એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. પુષ્કળ છે પણ ઓર કિતાબ યનાબી અલ મુવદ્દા, ભાઈઓની કિતાબ કે જેની અંદર ઇમામોના એક એકના નામ છે. આપણે ભાઈઓને ત્યાં એક એકના નામ, પણ એ તો મને પડવું નથી. મને પડવું એટલું જ છે કે યનાબી અલ મુવદ્દાની અંદર રસૂલે કરીમ ઇરશાદ ફરમાવે છે, કહ્યું એ લોકો સાંભળજો, ઇમામો જે છે ને એ મારી ઔલાદ નથી. અલ અઈમા મિન વુલ્દી મન અતાઅહુમ ફકદ અતાઅ અલ્લાહ. જેણે અલોકોની ઇતાત કરી ને એણે ખુદાની ઇતાત કરી. વમન અસાહુમ ફકદ અસા અલ્લાહ, અને જેણે અલોકોની નાફરમાની કરી એ લોકો મે ખુદાની નાફરમાની. જે અલ્લાહની મજબૂતીની રસ્સી છે ના એનો હાથો છે. અને એ અલ્લાહ સુધી પહોંચવાનો વસીલો છે. આપણે ત્યાં નહીં, ભાઈઓને ત્યાં કે જ્યાં રસૂલે ખુદા કહે છે કે હું અને આ મારા ઔલાદ, એ ઇમામો છે ને ખુદા તરફનો વસીલો છે. આપણે છે ને આયત વસીલાની જ્યારે આપણે પડીએ છીએ તો આપણે આપણા ઇમામોનો હવાલો આપીએ છીએ. આજે ભાઈઓના કિતાબ ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહેમાન રહીમ સૂરે માઈદાની 35મી આયત, યા અલ્લાઝીના આમનુ તકુલ્લાહ વબ્તગુ ઇલયહિલ વસીલા વજાહિદુ ફી સબીલિહી લઅલ્લકુમ તુફલહુન. આ ઈમાન લાવવાવાળાઓ અલ્લાહ સુધી પહોંચવા માટે વસીલો લ્યો, મહેનત કરો, ઇન્શાઅલ્લાહ તઆલા તમે કામયાબ બની જશો. ભાઈઓ કહે છે કે રસૂલ કહીને ગયા છે ઇમામો છે ને વસીલો છે ખુદા સુધી. જેટલી રિવાયતો આવી આપણી કિતાબમાં ને ભાઈઓની કિતાબ બધાએ શું વાત કહી? બધાએ કીધું બની ઇસરાયલ શેઠ સરદાર. કુરાન મજીદમાં નથી આવ્યું, આપણા માટે તો આસાન. પંચતન કેટલા? પાંચ. ઇમામ કેટલા? બસ પંચતન પાંચ, ઇમામ બાર, સૂરો પાંચમો, આ એક બારમો. સૂરો પાંચમો, આયત બારમી, શપિત વસૈક, વર્સે દૂઝ. ઇંગ્લિશમાં બધે સાંભળે છે ચેપ્ટર 5 વર્સ 12 આયત નાખો. વલકદ અખધ અલ્લાહુ મિથાક બની ઇસ્રાઈલ વબઅથ મિનહુમ 12 નકીબા. અમો બની ઇસ્રાઈલ જીને કોર કરાર લીધો હતો અને અમોએ એ લોકો માંથી 12 સરદારો ને ચૂંટ્યા. જેટલી હદીસો આવી બધાએ હવાલો શું આપ્યો? બની ઇસ્રાઈલ ના જે સરદાર હતા ને એટલા. અને હું તો કહું છું કે આમાં હજી મનન કરીએ વધારે તો રસૂલે ખુદાએ ડગલે અને પગલે પોતાનો દાખલો અને મૌલાએ કાયનાત નો દાખલો કેના સાથે આપ્યો છે? હારૂન અને મૂસા. અને મૂસા આ કૌમે જફામાં હતા, ખુદા નહોતા બની ઇસ્રાઈલ. મૂસાની જેટલી કહાની છે હારૂન સાથે, એ જ આ બની ઇસ્રાઈલમાં ખુદાએ કહ્યું અહીંયા મેં 12 શેઠને યા 12 સરદારોને અમોએ મુકરર કર્યા. માલુમ પડે છે કે રસૂલે અગર સરખામણી મૌલાએ કાયનાતની મૂસાને હારૂન સાથે કરેલી તો અગર હાર મૂસાના જમાનામાં બની ઇસ્રાઈલના સરદારોની સંખ્યા 12 હોય તો રસૂલ પછી હોવા વાળાની સંખ્યા 12 હોય તો નવાઈ શું? મુસલમાન આખરતની તને તૈયારી કરવી છે તો લા ઇલાહા ઇલ્લલ્લાહ પાકું. આઠમા ઇમામે સાથે વધારો કરે ચોખ્ખોટ આપી દીધી, મારા સાથે અમો પણ સાથે. કેમ?
કારણ કે અમારી તમે ઇતાત કરશો ને તો એ ખુદાની ઇતાત છે. આ એ કુરાન છે, જોશ જોશ મને કોઈ ફેંકો. સૂરે નિસા આયત 80 શપિત્ર કત વર્ષે કથોમાં બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ મન યુતિઅ રસૂલ ફકદ અતા અલ્લાહ. જેણે રસૂલની ઇતાત કરીને એણે ખુદાની ઇતાત કરી, અને એ રસૂલને કહીને ગયા કે મારા પછી આ છે મારા જાનશીન. મુસલમાન ખુદાની લા ઇલાહ ઇલ્લલ્લાહ દુરુસ્ત કરવાની છે, અને પછી જ્યાં ઇમામત છે રસૂલ બાદ એના જાનશીનો છે એની ઇતાત. અને હાલના જમાનામાં 12મા ઇમામની ગઈબતમાં 12મા ઇમામના દુનિયાની અંદર નાયબો છે, એ આપણા મરાજા કિરામ છે. એના જેટલું તને આવડે છે તો અહલન વસહલન, તું દિવસે દિવસે તારા ફતવા કાઢ જે તને મનમાં આવી. પણ એના જેટલું તને નથી આવડતું તો એની ઇતાત એની કરીશ એટલે ઇમામની કરીશ એટલે રસૂલની, રસૂલની કરીશ એટલે ખુદાની, ખુદાની બારગામમાં. ઇમામે રોદાનું નામ મેં તમને કઈ અવારનવાર બયાન કર્યું છે કે શા માટે રોદા છે. આ જ વાતો લોકોને સમજાવતા ને તો ઇમામે રોદાનું લકબ જે છે રોદા, એનું નામ રોદા નથી, કર્યું છે ને આપણે બધી અલી છે. રસૂલે કહીને ગયા ના આઠમો અલી હશે. હા ઓલું મેં સમજાવ્યું ના, પણ જરૂર નથી ના, બધાને યાદ છે ના. રસૂલ અમારું પહેલું અલી એટલે અલી ઇબ્ન અબી તાલિબ, ચોથો અલી એટલે અલી ઝૈનુલ આબિદીન, આઠમો અલી એટલે આઠમા ઇમામ અલી રઝા, દસમો અલી એટલે અલી નકી. હા હું કીધું વખતે કીધું સમજાય ને, સમજાઈ ગયું ના. ચલો અંબાદ વાળી અંબાદ તો આઠમા ઇમામ નું નામ રોદાનુતું અલી હતું. પણ આઠમા ઇમામ ની એવી ખૂબી હતી, એવી ખૂબી હતી કે આઠમા ઇમામ થી દોસ્ત પણ રજામંદ હતા અને દુશ્મનો પણ ઇમામે રોદાન ચાહતા હતા. સિવાય એ ઝાલિમો કે જયારે એમણે જોયું કે લોકોની મોહબ્બત આઠમા ઇમામ તરફ આગળ વધે છે એટલે આ સમય આવી ગયો. અરબાબી મિંબરથી તમે સાંભળો છો કે આઠમા ઇમામના સામે જ્યારે અંગૂર પેશ કરવામાં આવ્યા છે કે જે ઝેરથી આલુદ છે, તો હર વર્ષે હું તમારી સમક્ષ બયાન કરું છું ના કે તમે બધા માવિત્રો છો, નાનપણથી મદ્રેસામાં બાળકને તમે સમજાવતા આવ્યા છો કે દીકરા મોઢામાં કાંઈ પણ ખાવાનું શરૂ કર ના તો બિસ્મિલ્લાહથી શરૂ કરજે. પણ હા, એ મારા ગરીબ ઇમામ અરબાબી મિંબરથી તમે સાંભળો છો કે જ્યારે ઇમામે આ ઝેરથી ને ભરેલા અંગૂરોને લીધા છે તો મોઢામાં નાખવા પહેલા બિસ્મિલ્લાહ નથી પડ્યા, ઇન્ના લિલ્લાહ વા ઇન્ના ઇલૈહી રાજઉન પડ્યું છે. હા અઝાદારો, આ મારા તમારા આઠમા ઇમામની ગુરબત છે, એ શાહે ખુરાસાન છે, ખુરાસાનની અંદર ગરીબ છે, અકેલા ઇમામ ત્યાં છે. પણ અઝીઝો, એમનો જનાઝો પણ શાંતિને નીકળ્યો, ખબર છે શા માટે? કારણ કે વલી અહેદ હતા. હા, પણ એ જનાઝાની અંદર એક વસ્તુની કમી રહી ગઈ, તમને ખબર છે કઈ? મદીનાથીને એક બહેન નીકળી હતી. અરે મદીનાથી એક બહેન નીકળી હતી કે હું જઈને ભાઈની મુલાકાત કરું, પણ એમની કઝા રાસ્તાની અંદર આવી ગઈ. શેખ વહીદે ખુરાસાની બયાન કરે છે કે જ્યારે આઠમા ઇમામનો જનાઝો ખુરાસાનની અંદર નીકળ્યો ના તો એક મોમીના પોતાના શોહર પાસે આવી અને કહ્યું, હે મારા વાલી, મને એટલી ઇજાજત દઈ દે કે હું આઠમા ઇમામના જનાઝાના પાછળ પાછળ ચાલો અને એમની બહેનની બદલીમાં હું આ જનાઝાની રોનક બનું. હું કહીશ, હે મોમીના, ખુદા તને જજાય ખેર દે, તું જરા કરબલામાં તો આવ. અરે ત્યાં પણ એક બહેન છે, ત્યાં એને જનાઝો નથી જોયો, એક એવી બહેન છે જેણે પહેલા ભાઈના જનાઝા પર તીરો જોયા અને બીજા ભાઈના લાશાને તીરો ઉપર જોઈ. ألا لعنة الله القوم الظالمين واسع علم الذين ظلموا أي منقلب ينقلبون.
إن لله وإنا إليه راجعون رضا بقضاه وتسليما لأمر ماتم حسين Yeah, I know.